इंग्लिश में यूनिट 3 એમાં પાઠ્યપુસ્તક માં પાન નંબર 29 માં એક્ટિવિટી 5 ઉપર આપણે પહોંચ્યા હતા. તો એક્ટિવિટી 5 માં શું છે કે બે બે ની જોડી બનાવો, નીચેના વાક્યમાંથી પ્રસ્તાવ હોય તેની સામે પી, જો પ્રતિભાવમાં હા હોય તો એ અને ના હોય તો ડી લખો. એટલે આ જે તમને તમે સ્કૂલમાં આવો તો ત્યારે આપણે સાથે બેસીને કરીશું. અને એની પાછળ જે ફોટો છે ને એ તમે જે વાક્ય ભરશો ને એ વાક્યના આધારે જે ફોટો છે એ તમને પૂરો કરવાનો છે, તે હમણાં થઈ શકશે નહીં. હવે એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 6 માં છે વિજયભાઈ અને રાગિણીના સંવાદોને ઉદાહરણ મુજબ જોડો. એટલે એ બંનેની વાતચીત છે, આપણે એની વાતચીતને જોડકાના સ્વરૂપમાં જોડવાની છે. તો એક જોડકું જોડીને બતાવેલું છે. વિજયભાઈ કહે છે, હેલો, હેપી હર્બલ શેમ્પૂ. તો સામે રાગિણીનો જવાબ છે, યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ. તો રાગિણી એટલું કહે છે કે વોટ કેન આઈ ડુ ફોર યુ, એટલે પછી સામે છે વિજયભાઈ કહે છે, આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પૂ ફોર માય શોપ. એટલે રાગિણી કહે છે, હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ. એટલે વિજયભાઈ કહે છે, 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ, કેન આઈ હેવ અ પ્રાઇસ લિસ્ટ. એટલે રાગિણી સામે કહે છે કે શ્યોર સર, અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ. અને વિજયભાઈ કહે છે, થેન્ક્સ, ધેટ્સ અ બેટર ઓપ્શન. એટલે વાતચીત છે એ વાતચીત આપણે જોડી દેવાની છે. તો હું જે ક્રમમાં બોલી એ ક્રમમાં તમારે જોડકા જોડવાના છે. પછી એની નીચે છે નવી સૂચના, નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો. હવે વિકલ્પ આપેલા છે તો પહેલા હું વિકલ્પ વાંચી જાઉં છું. આઈ વિલ, પછી એના પછી હું છે યસ, હુ ઇઝ સ્પીકિંગ, એના પછી છે મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, અને એના પછી છે સોરી. તો હવે જે ડાયલોગ છે, સંવાદ છે, એ આપણે શરૂ કરીએ તો હેરી સેઝ, એટલે હેરી કહે છે, ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદી નંબર. એટલે હેરી કહે છે કે શું આ શારદાબેન મોદીના નંબર છે. તો ચીમનભાઈ, યસ, હુ ઇઝ સ્પીકિંગ, હું જે શબ્દ બોલી એ શબ્દ લખજો. યસ, હુ ઇઝ સ્પીકિંગ. પછી હેરી કહે છે, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી બોલું છું. તો ચીમનભાઈ કહે છે, યસ મિસ્ટર હેરી. હવે આમાં તમને શું લખવાનું છે, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ. સામે પાના નંબર 31 ઉપર જે ખાલી જગ્યા આપેલી છે ને એ આપણે નીચેનું વાક્ય અધૂરું રહે તો એના માટે જગ્યા આપેલી છે. પછી જે હેરી સે, વેન કેન આઈ મીટ હર, હું તેને ક્યારે મળી શકું. તો ચીમનભાઈ કહે છે, સોરી લખજો આ ખાલી જગ્યામાં, સોરી આઈ કેન નોટ ગીવ યુ ધ ટાઈમ, એટલે કે સોરી હું તમને સમય આપી શકું તે નથી. હેરી સે, વિલ યુ પ્લીઝ ગીવ માય નંબર ટુ હર, શું તમે તેમને મારા નંબર આપી દેશો. ચીમનભાઈ કહે, શ્યોર, પછી ખાલી જગ્યામાં લખજો, આઈ વિલ. હવે એક્ટિવિટી 7, જોડીમાં કાર્ય કરો, નીચે બલંગમાં આપેલા વાક્યોને કાળજીપૂર્વક વાંચો. તે ઝુંબિન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે. કોણ કયું વાક્ય બોલ્યું હશે તે શોધી કાઢો. ઝુંબિનના વાક્યની આગળ ઝેડ અને મમ્મીના વાક્યની આગળ એમ લખો. એટલે આ કામ પણ જોડીમાં કરવાનું છે. એટલે જ્યારે તમે શાળામાં આવશો ત્યારે આપણે કરીશું. હવે એક્ટિવિટી 8 છે, હિયર ઇઝ ધ રેપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ. હવે અહીંયા હેપી હર્બલ શેમ્પૂનું એક રેપર આપેલું છે, એટલે કે જે શેમ્પૂ હશે એના ઉપર જે સ્ટીકર જોડેલું હોય તે સ્ટીકર છે. તો આપણે જોઈએ તો શું આપેલું છે, હેપી હર્બલ હેર ક્લિન્ઝર એન્રિચ્ડ વિથ આમલા અરીઠા શિકાકાઈ એન્ડ જાસૂસ ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. એટલે આ જે શેમ્પૂ છે એ કઈ કઈ વસ્તુમાંથી બનેલું છે, તો આમળા અરીઠા શિકાકાઈ અને જાસૂસમાંથી, અને ફક્ત ઘર ઉપયોગ માટે છે. જેન્ટલી ક્લિન્સીસ એન્ડ મેક હેર સોફ્ટ એન્ડ ડ્રે, તમારા વાળ સોફ્ટ બનાવે છે, જલ્દીથી ક્લીન કરે છે અને કાળા બનાવે છે. ઇટ રેગ્યુલર યુઝ હેલ્પ કંટ્રોલ ડેન્ડ્રફ હેર ફોલ એન્ડ પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. હવે જો આનો તમે રેગ્યુલર ઉપયોગ કરો તો એનાથી તમારા વાળમાં ખોડો પણ તો અટકી જાય, તમારા વાળ કરતા અટકે અને તમારા વાળ જે સફેદ થઈ છે તમારા પણ અટકી જાય. પછી ઇન્ક્રેડ
रेफरेबल कई कई